ભવાની વડાપાવની બાજુમાં જ તે હિમાલય સોડા સોફ્ટી આવેલું છે. વડાપાવ ખાઈને અહીંયા બાજુમાં સોડા પીવાની બહુ મજા આવશે. તો એકવાર અહીંયા સોડા પીવા જરૂર આવજો. તમને બતાવું કઈ કઈ સોડા અંદર અવેલેબલ છે. અને એ આ સોડા એન સોફ્ટી હિમાલય છે એ રઘુવીરસિંહનું જ છે. તો એમની સાથે પણ આપણે ફરીવાર વાત કરશું સોડા વિશે. હા, હિમાલયાની સ્પેશિયલ સોડા મોજીટો છે, બહુ સરસ બનાવી છે. ટેસ્ટમાં તો સરસ જ છે પણ લુકવાઇઝ પણ બહુ મસ્ત સોડા છે. પહેલીવાર મેં પીધી મારી જિંદગીમાં આવી સોડા. એકવાર હિમાલયાની જે સ્ટોરમાં જઈને ટ્રાય કરજો, તમારે ત્યાં આવી મળે છે કે નથી મળતી, અને કમેન્ટમાં જણાવજો. ભૂલતા નહીં, કમેન્ટમાં જણાવવાનું પાછા. હિમાલયાની સોડા તો બહુ પીધી મિત્રો, પણ આજે હિમાલયાની પાણીપુરી પહેલી વાર ટેસ્ટ કરું છું. તમને જાણીને નવાઈ લાગશે કે આમાં ઓટો સિસ્ટમ છે. કેવી સિસ્ટમ? મેં પહેલી વાર જોઈ છે, તમને દેખાડું. જો આ બધા પાણીના નામ, જે પાણી જોતું હોય, ટૂંકમાં જે પાણી પૂરીમાં નાખવું છે એ પૂરી નીચે રાખો એટલે પાણી આવશે આ રીતના. વાંકાદરમાં આ પણ એક ફ્રેન્ચાઇઝી છે જે વાંકાદરમાં પહેલી વખત આવેલી છે, હિમાલય સોડા એન્ડ સોફ્ટી, જે ગોંડલની છે. અને અમારી પાસે મેક્સિમમ 25 બ્રાન્ચ છે, જેમાં અમે તકરીબન એક સર્વિસમેન જ પાર્ટનર છીએ. અને એક સર્વિસમેને અમે આ જ વિચાર્યું છે, વાંકાદરની જનતાને સારી ગુણવત્તાવાળી ક્વોલિટીવાળી વસ્તુ, જેમ માનો હાઇજેનિક શુદ્ધ પાણી, આરોનું પાણી હોવું જોઈએ, જેની અંદર સેક્રિન નામની વસ્તુ જ ન હોવી જોઈએ, ઠંડા પીણાની માલપા પ્યોર ખાંડથી બનતી એવી સોડા, માસ્ટરી પ્રોપર સોડાની જો હોય તો હિમાલય સોડા સોફ્ટીની, એનો ટેસ્ટ કર્યો. અને તે પછી મેં એ જ વિચાર્યું કે વાંકાદરમાં આવી સોડા કે ક્યાંય મળતી નથી, હાઇજેનિક અને પ્યોર જે ખાંડથી બને છે એવી સોડા પ્યોર, એના ફ્લેવર કંપનીના જ છે અને કંપનીથી જ આવે છે. પ્લસ એની સાથે સોડા એન્ડ સોફ્ટી, સોફ્ટી ક્યાંય એટલે ક્યાંય વાંકાદરમાં એક પણ સોફ્ટી અવેલેબલ નહોતી, તો વાંકાદરમાં સોફ્ટીને અવેલેબલ કરવું જોઈએ. આજના જમાનામાં આઈસ્ક્રીમ જોઈ તો સોફ્ટીનું મહત્ત્વ વધતું જાય છે, કારણ કે ફ્રેશ અને તાજી આઈસ્ક્રીમ એટલે સોફ્ટી. સોફ્ટીનું ચલણ વધારે માર્કેટમાં છે અને સોફ્ટી પણ માણસોની વધારે ચોઈસ હોય છે, તો એ અમારા વાંકાદરમાં નહોતી. તો વાંકાદરની માલિકા આ વસ્તુની ખાસ જરૂર હતી, તો એ પણ અમને વિચાર આવ્યો કે ડેવલપમેન્ટમાં માટે હાઇજેનિક વસ્તુ જો હોતી હોય તો આ વસ્તુ પણ આપણે અહીંયા કરવાથી બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. તકરીબન એક વર્ષ થવા આવ્યું છે હિમાલય સોડા અને સોફ્ટીને આપણે, અને સારો રિસ્પોન્સ છે. અમારી 25 બ્રાન્ચ છે આની અલગ અલગ જગ્યાએ, તો સારો રિસ્પોન્સ છે. જનતાને પણ આનો ટેસ્ટ બહુ સારો લાગે છે. તો હું આગ્રહ કરું છું કે જ્યાં પણ તમારા બાળકોને કે જે
જે પણ વસ્તુ તમે ખવડાવો તંદુરસ્ત સારી હેલ્ધી વસ્તુ ખવડાવો અને સારી વસ્તુ ગુણવત્તાવાળી ખવડાવો જે સરકાર માન્ય હોય સરકારનું લોગો હોય જેને ચેક કોઈ પણ વ્યક્તિ કરી શકતું હોય તમે તમારા પૈસા દે અને તમે તમારી વસ્તુ ચેક ન કરી શકતા એવી વસ્તુનો કોઈ બેનિફિટ નથી એના માટે હું કહું છું કે તમે તમારી ખુદ કોઈ પણ ફ્રેન્ચાઇઝીમાં તમે ખવડાવતા પહેલાં એક વખત ચેક કરી શકો છો કે ભાઈ આ વસ્તુની અંદર ગુણવત્તાવાળી વસ્તુ વપરાય છે સ્પેશિયલ અમૂલ દૂધ સિવાય નહીં અમૂલ દહીં સિવાય નહીં સ્પેશિયલ અમૂલની જ વસ્તુ વાપરવાની અને હાઇજેનિક વસ્તુ જ વાપરવાનું જેમ માનો લીંબુ છે કે ફુદીના છે આદુ છે આ વસ્તુનું બહુ માર્કેટ છે અને આવી વસ્તુ જ પ્યોર વાપરવાની હોય છે તો આવી વસ્તુમાં તમે વધારે ધ્યાન આપો અને હાઇજેનિક વસ્તુ તમે વધારે છોકરાને ખવડાવવાનો આગ્રહ રાખો।